सुरेन्द्रनगर में लाखों की किमत नो विदेशी दारू पकड़ायो छे। लखतर पुलिस से लीलापुर गाम की सीम में पकड़ो दारू, तो एरंडा ना खेतर में संताड़ेलो हतो विदेशी दारू जे पकड़ी पाड़ो छे। दारू जप्त कर्यो परंतु आरोपी नासी छूट्यो छे। 4.54 लाख नो मुद्दा माल जप्त करायो छे। 4.54 लाख नो मुद्दा माल जप्त करायो छे। दारू पकड़ी लेवायो छे। सुरेन्द्रनगर की आ घटना छे। तो लखतर माथी पकड़ायो छे दारू, लगभग 5 लाख नी आसपास नो आ दारू छे, जेनी किंमत 5 लाख नी आसपास थई छे। तो लाखों नी किंमत नो दारू पकड़ायो छे। लखतर पुलिस से लीलापुर गाम नी सीम माथी पकड़ायो छे दारू, एरंडा ना खेतर मां संताड़ेलो हतो दारू। सुरेन्द्रनगर ग्राम्य विस्तार नो एक वीडियो वायरल थयो छे, ने जेमां लग्न प्रसंग में गैरकायदे फायरिंग करायु छे। वीडियो में 3 युवक हवामां फायरिंग करता देखाई रहा छे। हर्ष फायरिंग पर प्रतिबंध होवा छतां पण युवानो छाकता बन्या छे। तो युवानो पासे रहेला तमंचा बंदूक लायसेंस वाळा छे के गैरकायदेसर, ते पण सवालो उभा थई रह्या छे। द्वारकाना वाड़ीनारमां पिता बन्यो छे हैवान। 12 वर्षनी पोतानी ज पुत्रीनी करी छे छेड़ती। दारूना नशामां निकाहनी वात करी हती, पुत्रीनी छेड़ती करी। पुत्री साथे 2 वखत अड़पला थता माताए फरियाद नोंधावी छे। तो पॉक्सो सहितनी कलमो उमेरी अने गुनो दाखल करवामां आव्यो छे। मुंबई आग कांड में 7 लोगों मौत थया छे। 20 माळनी इमारत में लागी हती आग। आगनी चपेट में आवता 7 लोगों मौत थया छे। नायर हॉस्पिटल में 5 लोगों मौत छे। कस्तूरबा हॉस्पिटल में 1 नु मौत थयु छे। त्यार सुधी में 19 जेटला लोगों रेस्क्यू करवामां आव्यु छे। राजकोट भक्तिनगर सर्कल नजीक सिटी बस में आग अगम्य कारणोंसर आग लागी छे। फायर ब्रिगेड द्वारा आग पर काबू मेळवानो प्रयास हाथ धरायो छे। तो आखरे कया कारणसर बस में आग लागी ते तपासनो विषय छे, जो कि कोई जानहानि के इजाना समाचार हजी सुधी नथी मळ्या। बीजी तरफ सूरतना हजीरामां पण आ प्रकारनी घटना बनी छे। खानगी कंपनी बस में मोड़ी रात्रे आग लागी। पार्क करेल बस में आग लागता दौड़धाम मची गई। फायर विभागे बनावनी जानकारी मळता ज दौड़ी जईने आग पर काबू मेळव्यो छे। आग लागवानुं कारण हजु अकबंध छे, परंतु एक अठवाडियामां सूरतमां बसमां आग लागवानी आ बीजी घटना छे। ज्यारे पोलीसने कंट्रोलमां कॉल आपेलो, 11 ने विषय में कॉल मळेला। કોલના આધારે અમે આડા જનથી અમારા ગામ આવતા 1.5 કલાક લાગી ગયું। 1.5 કલાક આવીને પછી અમે આગમાં કાબૂમાં લઈ લીધું। સાથે રિલાયન્સની બી ગાડી હતી। જાનહાની કંઈ છે નથી, ગાડી પડેલી જ હતી અને આમાં આગ લાગેલી। શું કારણ હતું? આગ કારણ આવે કંઈ ખબર નહીં પડે, કારણ અમે આવ્યા ત્યાં બધું હલકી ગયેલું। લીમખેડા દાહોદ હાઈવે પર હિટ એન્ડ રનમાં 2 લોકોના મોત થયા છે, 7 ઘાયલ છે। પિકઅપ વાનને ટ્રક ચાલકે ટક્કર મારી છે। ટક્કર માર્યા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે ટ્રક લઈને। પિકઅપ વાનને ટક્કર લાગતા જ રોડથી નીચે પટકાઈ શાકભાજી લઈને જઈ રહી હતી પિકઅપ વાન। અમદાવાદના હાટકેશ્વરમાં હિટ એન્ડ રનનો બનાવ। ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલ દંપતીને ટક્કર મારી છે। અકસ્માતમાં 30 વર્ષીય મહિલાનું મોત થયું છે। ઇજાગ્રસ્ત પુરુષને સારવાર હેઠળ ખસેડાયો છે। કારને ટક્કર મારી ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું। તો અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર છે। કાર ચાલક પકડવા જતા ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારી છે।
છોટાઉદેપુર ના બોડેલી માં એસટી બસ નો અકસ્માત. બામરોલી નજીક એસટી બસ અને ડમ્પર નો અકસ્માત. બસ માં સવાર હતા 50 થી વધુ મુસાફર. બસ અને ડમ્પર ના ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા છે. ડમ્પર ના ચાલક ની ગંભીર ઇજા પહોંચી છે ડમ્પર ચાલક ને. તો અકસ્માત બાદ રોડ પર સર્જાયો હતો લાંબો ટ્રાફિક જામ. તો અન્ય લોકો પણ હેરાન થયા હતા. વડોદરા છોટાઉદેપુર બસમાં આવતા હતા, બસ ફૂલ હતી અને બસનો ડ્રાઈવર તો એની જગ્યા પર બરાબર જ સાચો હતો, પણ પેલા ડમ્ફરવાળો ડ્રાઈવર ઓવરટેક કરવામાં અથાડી દીધી. વડોદરાથી છોટાઉદેપુર આવવા માટે નીકળ્યા હતા. વચ્ચે બામરોલી દાદા ભગવાન મંદિરની આગળ એક્સિડન્ટ થયો, જેમાં ટ્રક ચાલકે ઓવરટેક કરતાં બસને ટક્કર મારતા 5-6 દર્દીઓ સારવાર માટે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલ છે. વડોદરામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. 42 ગામને પાણી પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. મહીસાગર નદીથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ. પાઇપલાઇન લીકેજ થતા પાણી વેડફાઈ ગયું છે. તો પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે અને પાણીના ફુવારા ઉડી રહ્યા છે. આ પાઇપલાઇન 42 ગામને પાણી પૂરું પાડે છે અને હવે પ્રશ્ન પાણીનો આવી ગયો છે. 42 ગામમાં પાણી કઈ રીતે પહોંચશે તેનો સવાલ છે. અને બીજો સવાલ એ પણ છે કે રિપેરિંગ કામ ક્યારે થશે. અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે જે એએમસીનો વધુ એક મોટો નિર્ણય છે. કોવિડ ટેસ્ટનો રિપોર્ટ હવે એસએમએસથી મળશે. આરટીપીસીઆર બાદ રિપોર્ટ જવાબ એસએમએસથી મળશે. તો પોઝિટિવ રિપોર્ટવાળી વ્યક્તિને ઘરે બેઠા મળશે જવાબ. વ્યક્તિને અર્બન હેલ્થ સેન્ટર સુધી નહીં જવું પડે. એસએમએસ બાદ હવે વોટ્સએપમાં પણ પીડીએફ રિપોર્ટ મોકલવાનું આયોજન છે. ઓફિસ કામ કરતા વ્યક્તિ રિપોર્ટો હોય છે જરૂરી. લોકોની અભિપ્રાય બાદ એમસી આ નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં વોટ્સએપમાં પણ પીડીએફ રિપોર્ટ અપાશે. વોટ્સએપ પર જ રિપોર્ટ પીડીએફમાં મોકલવા માટે ટ્રાયલ શરૂ કરાય છે. ટેસ્ટ દરમિયાન મોબાઈલ રજીસ્ટ્રેશન કર્યો હશે તે જ મોબાઈલ નંબર ઉપર આ એસએમએસ મોકલવામાં આવશે. તો આગામી દિવસોમાં જે રિપોર્ટ કરાવ્યો હોય છે તે રિપોર્ટ આપને મોબાઈલમાં જ મળી જશે. આ અંગે જ સીધી વાતચીત કરીશું. એક સુવિધા ખાસ કરીને ઉપલબ્ધ કરાવવામાં આવી છે કોવિડ ટાઈમમાં અને તે શહેરીજનો માટે લાભદાયક નીકળશે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. જે પ્રણવ, આ સંધ્યા ચોક્કસ છે, માની શકાય કે મહાનગરપાલિકાનો સૌથી મોટો નિર્ણય એટલા માટે કહી શકાય કે જે રીતે અત્યારે સતત જે કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારબાદ ટેસ્ટિંગનું જે રિપોર્ટ છે તે આવવામાં ડિલે થઈ રહ્યું છે, અથવા પછી જે વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય છે તો તે વ્યક્તિને જે તે અર્બન સેન્ટર ઉપર તે રિપોર્ટ લેવા માટે તે પીડીએફ લેવા માટે જવું પડતું હોય છે, અથવા થી માત્ર ખાલી ફોનથી માહિતી મળતી હતી. પરંતુ હવે મહાનગરપાલિકા જે નિર્ણય લેવા જઈ રહી છે તે નિર્ણય એ છે કે એસએમએસના માધ્યમથી સીધો તમને મેસેજ આવશે કે આપનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે. અને બીજું એક આયોજન પણ કોર્પોરેટ કરવા જઈ રહ્યું છે, વોટ્સએપના માધ્યમથી પણ તમને પીડીએફના માધ્યમથી આ સમગ્ર રિપોર્ટ છે તે મળવા જોડાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તેમની સાથે જ હિતેશભાઈ સાથે વાત કરવાનો. હિતેશભાઈ, જે રીતે વાત કરીએ કે એક મહત્વનો વિષય જે લેવામાં આવ્યો, શું કહેશો આપ? એક જે નિર્ણય લેવામાં શું કહેશો? અમદાવાદ મહાનગર બે દિવસ પહેલાની મિટિંગની અંદર એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે કોવિડ પેશન્ટ હોય છે, કોવિડનો ટેસ્ટ કરાવે છે ને, જે કોવિડ પોઝિટિવ થાય એને તાકીદી એને પોતાના પરિવારને તાત્કાલિક જાણ થઈ શકે એ માટે એસએમએસ અને વોટ્સએપ દ્વારા મેસેજ એને પહોંચતો કરવામાં આવશે. દરેક ટેસ્ટિંગ રૂમ ઉપરથી જે માહિતી મળી હોય છે, જે ટેસ્ટિંગ રિપોર્ટ આવે છે, એ રિપોર્ટ આમ જનતાને પોતાના લેવા ના જવું પડે અને પોતાના મોબાઈલ નંબર નોંધાયેલો નંબર ઉપર મળી શકે એવી વ્યવસ્થા કરવા આવનાર એકાદ દિવસમાં જઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે ચેરમેન સાહેબ કે જે રીતે ટેસ્ટિંગનું પ્રમાણ અમદાવાદ શહેરમાં વધી રહ્યું છે, કેટલા ટેસ્ટિંગ થઈ રહ્યા છે અને જે આખી સમગ્ર સિસ્ટમ છે કઈ રીતે છે, શા માટે આ સિસ્ટમ ઊભી કરવાની જરૂરિયાત કોર્પોરેશનને ત્યારે પડી છે? કોર્પોરેશને આમ જનતાની લાગણીને માન આપી દરેક લોકોની જાણ થતું હતું કે ભાઈ લેવા આવવું પડે એક જગ્યાએ, અને રિપોર્ટનો કાગળ લેવા માટે પરિવારના બધા જ પેશન્ટ કોવિડમાં પોઝિટિવ હોય અને ઘરનો કોઈ વ્યક્તિ બહાર ના નીકળી શકતો હોય, અને ઘણા લોકોની ડિમાન્ડ આવતી હતી આના જાણમાં આવ્યું કે તકલીફના આધારે લોકોને ખ્યાલ આવે કે ભાઈ આપણે એને પોતાના મોબાઈલમાં મળી જાય તો એ માણસ પોતાની સેવા અને તાત્કાલિક સારવાર કરી શકે એ માટેની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
કોર્પોરેશન એસએમએસ બાદ હવે વોટ્સએપ સિસ્ટમ ઉભી કરવા જઈ રહી છે, જેમાં ડાયરેક્ટ પીડીએફના માધ્યમથી સીધો મેસેજ આપને આવશે અને આખો રિપોર્ટ આવશે. એટલે સૌથી મોટી વાત એ છે કે જે ઓફિસ વર્ક કરતા હોય છે તેને આને સીધો લાભ થશે, જે સામાન્ય વ્યક્તિ હોય છે રિપોર્ટ બતાવવાનો હોય છે ત્યાં. જ્યાં દરેક લોકોનો પોતાનો પોઝિટિવ નેગેટિવ રિપોર્ટ બતાવવાનો હોય છે એને પોતાના મોબાઈલમાં હશે તો એને મોબાઈલમાં પીડીએફ હશે તો એ બતાવી શકશે. એટલે કોર્પોરેશન એક મહત્વનો નિર્ણય કર્યો છે માન્ય કમિશનરશ્રીનો, અને આ અધિકારી ગણે જે નિર્ણય કર્યો છે એ આવકાર્ય લાયક છે. આ મારી બધાની ચિંતા હતી કે આ નિર્ણય ઝડપથી થાય અને બહુ ખૂબ ઝડપથી આ નિર્ણય ઉપર પહોંચ્યા છે અને તાકીદી નિર્ણયનો અમલ થઈ રહ્યો છે. સૌથી વધુ ટેસ્ટિંગ કેટલા થઈ રહ્યા છે જર્મેશ્રી અત્યારે, કારણ કે સતત કેસીસ પણ વધી રહ્યા છે? કેટલા ટેસ્ટિંગ અમદાવાદ શહેરમાં અર્બન સેન્ટર હોય કે ડોમ કેટલા છે, કેટલી વ્યવસ્થા કરાઈ? અત્યારે આપણી 60 ડોમ છે ને બધા જ અર્બન હેલ્થ સેન્ટર અને સીએસસી ઉપર આ ટેસ્ટિંગ થતા હોય છે. આ ટેસ્ટિંગ રોજ 12,000 થી 15,000 લોકોના ટેસ્ટિંગ થાય છે અને ટેસ્ટિંગનો રિપોર્ટ જે આપવાનો હોય છે એ 15,000 લોકોને માહિતી પહોંચે એવી વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે. એટલે આની અંદર માત્ર જે રિપોર્ટ પોઝિટિવ હશે એને જ મેસેજ મળશે કે નેગેટિવ હશે એને પણ મેસેજ, ટેક્સ્ટ મેસેજ મળશે? ટેક્સ્ટ મેસેજ દરેકને મળશે, નેગેટિવ હશે એને પણ મળશે અને પોઝિટિવ હશે એને પણ મળશે. અને આરટીપીસીઆર ટેસ્ટ હશે એને કઈ રીતે પીડીએફ માધ્યમથી માહિતી મળશે? એને પણ પીડીએફ ફાઇલ કરી મોકલવામાં આવશે. સંધ્યા, આ બે મહત્વપૂર્ણ વાત અહીં જે ચેરમેન છે હિતેશ બારોટ તેઓ અહીં કરી છે, તેની અંદર એ છે કે જે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જે ટેસ્ટિંગ જે પ્રમાણ થઈ રહ્યું છે તે સતત વધી રહ્યું છે, તેને લઈને લોકોમાં એક પ્રશ્ન હોય છે કે તેને પોઝિટિવ છે કે નેગેટિવ રિપોર્ટ છે તે આવ્યો છે. સૌથી વધુ ઓફિસ વર્ક અને જે અત્યારે તમામ જગ્યાએ તે માંગવામાં આવતો હોય છે ત્યારે તેને લઈને આ જે એક લોક લાગણી હતી તેને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. પણ ચોક્કસ એ મનાય કે મહાનગરપાલિકા એક કદમ આગળ વધી રહી છે અને એસએમએસના માધ્યમથી સીધો આપને ખ્યાલ આવશે કે આપનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે, તો સાથે જ વોટ્સએપના માધ્યમથી પણ આપને સીધું પીડીએફ મોકલી દેવામાં આવશે. સંધ્યા, એસએમએસની સુવિધા છે તે મહાનગરપાલિકાએ શરૂ કરી દીધી છે, પરંતુ વોટ્સએપની જે પદ્ધતિ છે તેનું એક ટ્રાયલ છે તે શરૂ થયું, જણાવવાનો પ્રયાસ કરશું. એસએમએસ તો સિસ્ટમ શરૂ થઈ, પરંતુ વોટ્સએપનું જે માધ્યમ છે એ ટ્રાયલ બેસ ઉપર ચાલી રહ્યું છે, કેટલા સમય સુધીમાં એનો અમલ કરી દેવામાં આવશે? વોટ્સએપ માધ્યમથી કરવા જઈ રહ્યા છે, એકાદ બે દિવસની અંદર વોટ્સએપ પણ કરી શકશું. આજે આપણે ટેક્સ્ટ મેસેજ ચાલુ કરી શક્યા છીએ, આવનાર એકાદ બે દિવસની અંદર વોટ્સએપ પણ કરી શકીશું. સંધ્યા, વોટ્સએપનું જે છે ટ્રાયલ બેસ ચાલી રહ્યું છે, એક બે દિવસની અંદર આ જે સમગ્ર પ્રોસેસ છે તે પૂર્ણ કરી દેવામાં આવશે, પરંતુ એસએમએસ સિસ્ટમ છે તે કોર્પોરેશને હાલ ચાલુ કરી દીધી છે અને તેની અંદર એસએમએસના માધ્યમથી લોકોને મેસેજ પણ અહીં આપી દેવામાં આવી રહ્યો છે. સંધ્યા, બિલકુલ પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કોવિડ ટેસ્ટનો રિપોર્ટ હવે એસએમએસથી તો આપને મળી જ રહ્યો છે, પરંતુ હવે વોટ્સએપથી પણ મળશે અને તેમાં પીડીએફ કોપી પણ આપને મળશે. કુદરતી સંસાધનોને સમાવતા સામાજિક કલ્યાણના પ્રોજેક્ટ ઘણીવાર સમુદાયની ભાગીદારી વિના લગભગ નિષ્ફળ જાય છે, પરંતુ જ્યારે સમુદાય એકસાથે જોડાય છે અને તેને પોતાનું બનાવે છે ત્યારે પરિણામો જાદુઈ હોઈ શકે છે, જે WWF ઇન્ડિયા દ્વારા બ્યાસ નદીના કિનારે જોવા મળે છે. જુઓ મિશન પાણીનો અહેવાલ. At a very famous village, Karmowala, which is in Tarantaran district of Punjab, and this is Bias River, one of the most healthy river in Punjab. We came here, we surveyed the rivers, spotted the dolphins, and we identified them as Indus River dolphin. Dolphins are indicator species of a good river ecosystem. So if there is no flow in a river, if the water quality is bad, if there is no fish in a river, dolphins cannot exist. So the idea of engaging communities is also to understand the relevance of dolphins and the practices that they can impart on themselves so that the dolphins remain healthy and safe forever. This Mitras program, it's highly decentralized. It is actually connecting the local stakeholders on a river bank or a village to impress upon them that they need to act. Very proud to say that there are 11 dolphin mitras in Bias, you know, in that 80 kilometer stretch of the river. On a daily basis they are feeding in information, they are feeling proud to be part of this. I think that's a great progress that we have. The other one is this network has expanded to 30 villages in the Bias Conservation Reserve, which is a new Ramsar site in Punjab, a wetland of international importance. 1,000 mitras in the group, farmers, school children, government officials, etc. So that's another one.
But what we are really looking at is these mitras or mitras coming together, framing a shared vision for the Biyas Conservation Reserve and the whole system in Harike. That's a long-term dream that we have, and I think there is it's again progression. So we'll get there. बुलेटिन में आगे वधीशुं नानकड़ा ब्रेक बाद आपनुं स्वागत छे। केवड़िया आवता प्रवासीओ माटे सारा समाचार छे। केवड़िया पासे बनेल जंगल सफारी पार्क में प्रवासीओ माटे नवा आकर्षण लावामां आव्या छे। केवड़िया जंगल सफारी पार्क में त्रण वन्य प्राणीओनी जोड़ीओ लावामां आवी छे, त्यारे आ प्राणीओ हाल में खुल्लामां मूकवामां नथी आव्या, परंतु पांजराथी लई अन्य कामगीरी करवामां आवी रही छे। 375 एकर में बनेला जंगल सफारी पार्क में देश विदेशना अनेक पशु पक्षीओ छे, अने जेमां वधारो पण करवामां आव्यो छे। हाल में आ जंगल सफारी पार्क में वाइल्ड डॉग, वरु, जंगली रींच लावामां आव्या छे। आ तमाम प्राणियों ने जोड़ी में लावामां आव्या छे, जे हाल में त्रण प्राणियों बच्चा अहीं आवी गया छे, परंतु तेओ प्रवासीओ माटे हजु खुल्ला मूकवा नथी आव्या, खुल्ला में नथी राखवामां आव्या, परंतु ज्यां आ वन्य जीवों ने राखवामां आवे छे, जेमां रंगरोगानी अने कामगीरी हाल में चाली रही छे, त्यारे आ त्रणेय प्राणियों हाल में अहीं खुल्ला वातावरण में फरी रह्या छे, अने जाणे के तेओ अहीं आवतानी साथे ज सेट थई गया होय तेम दिखाई रह्युं छे। केवड़िया कॉलोनी पास बनाल जंगल सफारी पार्क में प्रवासी जे आ रहा है, प्रवासी एक नव नजरा उमेरो थी रो, खास कर तमने बतावा जा रो कि जे जंगल बुक में जे वरु बतावे, जे मोगली हो, मोगली ने प्रिय हो, वरु और जेने साथ दोस्ती करे एज वरु अँ आगे लाया है। जे रीछ है ये जंगली रीछ पण लावामां आवे छे, साथे साथे जंगली जे कूतरा होय छे ते पण, एटले कही शकाय के जे हाल तो जे स्टेच्यू ऑफ यूनिटी पासे जंगल सफारी बनावामां आव्युं छे, जेना अनेक देश अने विदेशना जे प्राणीओ लावामां आव्या छे, ए विदेशना प्राणीओमां हवे उमेरो थयो छे, त्यारे रीछ जे वरु छे अने जंगली कूतरा छे जेमने हवे प्रवासीओ टूंक समय में जोई शकशे। हाल तो जे रिनोवेशन जे चाली रह्युं छे, जेने कारणे प्रवासीओ माटे बंध राखवामां आवे छे, परंतु आवनारा टूंक समय में हवे प्रवासीओने एक नवुं जे प्राणी छे ए प्राणीओ जोवा मळशे। आवनारा दिवसों में ज्यारे आ जे जंगल सफारी पार्क खुल्लू मुकाशे अने जेमां वरु, रीछ अने जंगली कूतरा जोवा माटे मोटी संख्या में प्रवासीओ उमटशे एम लागी रह्युं छे। दीपक पटेल, न्यूज 18 गुजराती, नर्मदा। खाराश अने रण विस्तारने आगळ वधतो अटकाववामां मैंग्रोव एटले के चेरना जंगलों महत्वनी भूमिका भजवे छे। गुजरातना मोटा भागना दरिया किनारे आ चेरना जंगल विस्तारमां घटाडो थई रह्यो छे। जो के कच्छ एकमात्र जिल्लो छे के ज्यां चेरना जंगल विस्तारमां वधारो थयो छे। इंडियन स्टेट ऑफ फॉरेस्टना रिपोर्ट मुजब कच्छना चेरनी संख्यामां लगभग 4 ચોરસ કિલોમીટર જેટલો વધારો થયો છે, અને જિલ્લામાં હાલ 798.74 ચોરસ કિલોમીટરમાં ચેરના જંગલ આવેલા છે। દરિયાની ખારાશ આગળ વધતી અટકાવવા માટે અન્ય ઝાડને દરિયાકાંઠે ઉછેરી શકાતા નથી, પરંતુ ચેરના ઝાડ ખારા પાણીમાં પણ થતા હોવાથી દરિયા વિસ્તારમાં તેનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। ચેરના જંગલો દરિયાકાંઠાની ઇકોલોજીને ટકાવી રાખે છે। રણના વાહન ઊંટ પણ આ ચેર આરોગ્ય અને પોષણ મેળવે છે। તો ડીજીપી અને સીધા જ સાંભળીશું, જે રીતે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે રીતે નાખવા માટે ઉમેરો કરવામાં આવેલ છે, અને ખાસ કરીને ચૂંટણી પોઝિટિવિટી રેટ આ શહેરોમાં વધારે હતી, એટલા માટે અગાઉ જે શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રાખવામાં આવતું હતું, તો તે ઉપરાંત આ નવા શહેરોમાં જે છે કરફ્યુનો ઉમેરો કરવામાં આવેલ છે। તો આ શહેરોમાં કરફ્યુનું અમલ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન થાય તેના માટે આજરોજ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ, એસપી, રેન્જ આઈજી વગેરે સાથે હમણાં જ વીસી કરી તમામને આપણે સૂચના આપી દેવામાં આવેલ છે, અને સ્થાનિક પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી વગેરેની મદદથી અને ખાસ કરીને ઓફિસર ઓરિએન્ટેડ જે છે પોલીસિંગ કરી અને એક માનવીય અભિગમની સાથે સાથે ઇમ્પ્લિમેન્ટેશન જે છે કરફ્યુનું કરવા માટે સૂચના આપવામાં આવેલ છે।
હવે કયા કયા શહેરોના ઉમેરા કરવામાં આવેલ છે એની માહિતી તો આપણી પાસે છે અને પ્રેસ નોટ પણ જે છે અમે આપી રહ્યા છીએ, પરંતુ એની અંદર જે અમુક શહેરો છે દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરની સાથે ડાંગરા છે, એ રીતે રાજકોટ રૂરલ જિલ્લાના અમુક શહેરો છે, બબે ત્રણ ત્રણ શહેરોના ઉમેરા કરવામાં આવેલ છે. ચૂંકિ અહીંયા એટલે સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન માટે આ પોઝિટિવિટી રેટમાં વધારામાં બ્રેક આવે તેના માટે સરકારશ્રી તરફથી આ પગલાં લેવામાં આવેલ છે. અત્યાર સુધી જે છેલ્લા અઠવાડિયાના આપણે આંકડા જોઈએ તો જે આપણે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરીએ છીએ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. એક તો ફેસ જે માસ્ક છે એ માસ્ક પહેરવું કમ્પલસરી છે અને 1000 રૂપિયાના જે દંડ થાય છે તો એ છેલ્લા અઠવાડિયામાં 97,903 માસ્ક વાયોલેશન માટે જે છે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. એ રીતે સોશિયલ ડિસ્ટન્સનું જે રીતે લોકો પાલન નથી કરતા મેરેજીસમાં અને હોલ્સમાં રેસ્ટોરન્ટ્સમાં અને અન્ય જગ્યા ઉપર, તો એના માટે કુલ છેલ્લા એક અઠવાડિયામાં 3,830 ગુના દાખલ કરી રાજ્યમાં 3,206 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. અને સાથે સાથે કર્ફ્યુ દરમિયાનમાં જે લોકો વાહનો લઈને નીકળે છે એમાં પણ 381 વાહનો જે છે એ ડિટેન કરવામાં આવેલ છે. અને એ રીતે તમામને સૂચના આપી દેવામાં આવેલ છે કે આ નવા શહેરોમાં જે ઉમેરા કરવામાં આવેલ છે પહેલાં તમામને સૂચના આપવામાં આવે લાઉડસ્પીકર વગેરેથી, એસોસિએશન્સના માધ્યમથી અને મિટિંગ્સ કરી એમને સૂચના આપવામાં આવે કે એ સ્વયંભૂ પોતાની રીતે એ લોકો કર્ફ્યુનું ઇમ્પ્લિમેન્ટેશન કરે અને પછી વ્યવસ્થિત રીતે એન્ફોર્સમેન્ટ કરવામાં આવે આજે રાત્રે 10 વાગ્યાથી, તો એ રીતની જે છે એ સૂચના આપવામાં આવેલ છે. તો એના માટે જનરલ પબ્લિકનું સહકારની પણ જરૂરત છે, કારણ કે અમુક શહેરો એવા છે જેમાં રાત્રિ કર્ફ્યુ પ્રથમ વખત લાગુ લાંબા ટાઈમ સુધી કરવામાં આવનાર છે. તો જાહેર જનતાને પણ વિનંતી કે આ જે તમામ પગલાં છે આ બીમારીને રોકવા માટે અટકાવવા માટે એ પગલાં લેવામાં આવેલ છે, મહેરબાની કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે અને જે રાત્રિ કર્ફ્યુ છે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે એને આપણે એક્સેપ્શન્સ જે છે આપવામાં આવેલ છે. દાખલા તરીકે રેસ્ટોરન્ટ્સ માટે જે એક રાહત આપવામાં આવેલ છે કે જે હોમ ડિલિવરી છે તે અલાઉ કરી છે અને એ પહેલાં રાત્રે 11 વાગ્યા સુધી હતી, તો એ પણ એક માનવીય અભિગમ રાખીને સરકારશ્રીએ જે છે એ પ્રમાણે સૂચના આપી છે અને એમાં છૂટછાટ આપી છે કે હોમ ડિલિવરી જે છે એ 24 કલાક ચાલુ રાખી શકે. એટલે અમે પણ પોલીસને સૂચના આપી છે કે રાતના ટાઈમમાં આ રીતે પોતે આઈડેન્ટિટી કાર્ડ વગેરે બતાવે હોમ ડિલિવરી વગેરે કરતા હોય તો એમને જે છે એ અલાઉ કરે, તો આ રીતેની સૂચના આપવામાં આવી દેવામાં આવેલ છે. અત્યારે જે મેરેજની સિઝન હાલમાં ચાલુ છે તો મેરેજની સિઝનમાં ટોટલ લિમિટ જે છે 150ની લિમિટ કરવામાં આવેલ છે, તો એ મેરેજની લિમિટનું પણ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે અને તમામે તમામ જે મેરેજીસ છે એનું રજીસ્ટ્રેશન કમ્પલસરી છે. એટલે એ રજીસ્ટ્રેશન ડિજિટલ ગુજરાતના જે પોર્ટલ છે એના ઉપર રજીસ્ટ્રેશન કરાવવામાં આવે કે ભાઈ તમારા કઈ તારીખે મેરેજ છે, કયા વેન્યુ છે, અને પછી સ્થળ ઉપર 150 સુધીના લોકો જ હાજર રહે એ પ્રકારે ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે પણ સૂચના આપવામાં આવેલ છે. અને જાહેર જનતાને પણ વિનંતી કરવામાં આવે છે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર મેરેજીસ જે છે રજીસ્ટર કરાવવામાં આવે, અન્યથા પછી તેના વિરુદ્ધ પણ જે છે આ પગલાં લઈ શકાશે. એ રીતે રેસ્ટોરન્ટ્સ, શોપ્સ અને અન્ય જેટલા સ્થાનો છે એ 10 વાગે સુધીમાં બંધ થઈ જવા જોઈએ અને રેસ્ટોરન્ટ્સમાં આમ દિવસ દરમિયાનમાં 75% જે છે એ ભીડભાડ મતલબ અલાઉડ છે, એનાથી વધારે હશે તો પણ કેસો કરવામાં આવશે. જુદા જુદા ફંક્શન્સમાં 150 સુધી લોકો અલાઉડ છે ઇન્ક્લુડિંગ મેરેજીસ માટે, તો એનું પણ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે.
સિનેમા હોલ્સમાં 50% સુધી જે છે અલાઉડ છે, તો એમાં પણ જે છે 50% ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે. જે પબ્લિક ગાર્ડન છે એ રાત્રે 10 વાગે સુધી જ અલાઉડ છે, તો એનું પણ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે. અને સાથે સાથે જે કોચિંગ સેન્ટર્સ, કોચિંગ ક્લાસીસ છે એ 50% સુધી જ ત્યાં લોકોને, મતલબ બાળકોને ભેગા રાખી શકાય, તો એનું પણ સ્ટ્રિક્ટ જે છે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. તે ઉપરાંત જે પોલીસ માટે જે આંતરિક પગલાં લેવામાં આવેલ છે કે ખાતાની અંદર જે દિગ્ગજ કર્મચારીઓ બીમાર થાય છે, તો એના માટે ટેલિમેડિસિનની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. અને સોમચંદ ડોસાભાઈ ટ્રસ્ટ જે છે એમની મદદથી ટેલિમેડિસિનની સુવિધા ઊભી કરી છે, અને કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી બીમાર થાય તો એમને ટેલિમેડિસિનની જરૂરત ઊભી થાય, તો આ જે નંબર છે 7574859300 થી લઈને 05 સુધી, એટલે 7574859300 થી લઈને 05 સુધી એ પોલીસ અધિકારી કર્મચારી ટેલિમેડિસિનનો લાભ ત્યાં લઈ શકે છે. એ રીતની સુવિધા અગાઉ પણ ઊભી કરી હતી અને હવે ફરીથી જે છે આ સુવિધા ઊભી કરવામાં આવેલ છે. તો અને એની અંદર જે હાલમાં હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ પોલીસમાં ઓછું છે, પણ છતાં પણ જેટલા બીમાર થાય છે તો એને જરૂરત હોય તો એ ટેલિમેડિસિનના માધ્યમથી, અને દવાઓ પણ જે છે સંસ્થા પૂરી પાડે છે, તો એ પણ અમદાવાદ અને ગાંધીનગરમાં દવાઓ મળી શકે છે. અત્યારે લગભગ 1500 જેટલા અધિકારી કર્મચારીઓ અત્યારે સંક્રમિત છે, પરંતુ હમણાં જ મેં જે VC લીધી એમાં એક પણ અધિકારી કે કર્મચારી હાલ હોસ્પિટલાઇઝ નથી. જેટલી જગ્યાથી બી ખાતરી કરી તો બધા હોમ ક્વોરન્ટાઇન છે, એમાંથી કોઈ સિરિયસ નથી, કોઈ ડેથ નથી અને કોઈ હોસ્પિટલાઇઝડ પણ નથી. એટલે દરેકની સારવાર જે છે ઘરે જ ચાલુ છે, અને તબક્કાવાર એ સાજા થઈને ડ્યુટી ઉપર પણ આવી રહ્યા છે. 7 દિવસનું જે પ્રોટોકોલ છે, અગર 7 દિવસ પછી એમની તબિયત સારી છે તો એ ડ્યુટી ઉપર આવી જાય છે. તો આ રીતે જે છે એ રોટેશન ચાલુ છે. દરેક જિલ્લામાં કોઈમાં 10, કોઈમાં 15, મોટા શહેર હોય તો વધારે, એ રીતની સંખ્યા હાલમાં છે. સાહેબ, તમે આંકડા કીધા કે માસ્ક ના પહેરવાના, સોશિયલ ડિસ્ટન્સ અને SOP પાલન ન કરવાનું, સાહેબ બહુ સારી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે છે, પણ બીજી તરફ રાજકીય મેળાવડાઓ હોય, તેમના લગ્ન પ્રસંગ હોય, સિંગલ કેસ સાહેબ આપ બતાવો કે જ્યાં પોલીસે આ પ્રકારનો દંડ ઉતરાવ્યો હોય કે આ પ્રકારના કેસ કરે. જનતાની સ્થિતિ એ છે સર કે લોકો નિયમ પાળવા માટે બંધાયેલા છે, પણ બીજી તરફ આ પ્રકારની બેવડી નીતિ હોય ત્યારે તેમને પરિસ્થિતિ એ સામનો કરવો પડ્યો છે. પોલીસ કેમ સાહેબ બંને તરફ સરખા નિયમ નથી રાખતી? ઘણા એવા ઉદાહરણ ને ઘણા એવા દ્રશ્યો જોવા મળ્યા કે જેમાં રાજકીય રેલીની અંદર પોલીસ ખુદ હાજર હોય અને આ પ્રકારના SOPની નિયમની ભંગ થતો હોય. એટલે આ મેં જે આંકડા આપ્યા છે એ પ્રમાણે એનું તમામ પ્રકારના જે મેળાવડા છે એમાં એની અંદર સમાવેશ જે છે થઈ જાય છે, અને એ સિવાય એમાંથી પોલિટિકલ વાળા જે છે એ અગર અલગ જોતા હોય તો હું આપી શકું. બાકી એ વાત હકીકત છે કે જ્યારે ઇલનેસ કે જે બીમારીનું પ્રમાણ જ્યારે ઓછું હોય છે ત્યારે આપણે પબ્લિક માટે પણ અને ઇન જનરલ તો DGP આશિષ ભાટિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ